જય સ્વામી નારાયણ. હું કૈલાસબેન ભોગારી બોલું છું અને હરિ કિચનમાં તમારું સ્વાગત કરું છું. તો આજે આપણે નવી રેસિપીમાં બનાવવાના છીએ લીલી જુવારના પોંકની પેટીસ. લીલી જુવારના પોંકની પેટીસ બનાવવા માટે મેં સામગ્રી લીધી છે, હું આજે તમને બતાવીશ. તો લીલી જુવારની પેટીસ બનાવવા માટે મેં સામગ્રી લીધી છે. આપણે 250 મેં જુવારનો પોંક લીધો છે, એકદમ તાજો અને સરસ પોંક છે. આપણે આલુ સેવ લીધી છે. તમે આલુ સેવ વાપરો અથવા જવાણું કોઈ પણ વસ્તુ તમે વાપરી શકો છો. એમ પેટીસમાં આપણે જે મસાલો બનાવવાનો ને અંદરનું સ્ટેપિંગ એના માટે. પછી આપણે આ ધાણા લીધા છે, ધાણા પણ આપણે સરસ રીતે ધોઈ લીધા છે. પછી આપણે એક વાટકી જેટલો કોર્નફ્લોર લીધો છે અને આપણે આ સિંગદાણા લીધા છે એક વાટકી જેટલા. આપણે 25 ગ્રામ આપણે દ્રાક્ષ લીધી છે, 25 ગ્રામ આપણે કાજુના ટુકડા લીધા છે. આપણે આ રીતે કાજુના ટુકડા કરી રાખ્યા છે. આપણે 2 ચમચી ખાંડ લીધી છે, 2 ચમચી તલ લીધા છે અને આપણે 3 નંગ આપણે બટેકા લીધા છે. બટેકા આપણે સરસ રીતે બાફી લીધા છે. 1/2 ચમચી જેટલો ગરમ મસાલો લીધો છે, 1 ચમચી જેટલું મીઠું લીધું છે આપણે. તો આપણે આ પોંખમાં આપણે બધા જે કંઈ મસાલા લીધા છે આપણે મિક્સ કરી લેશું. આપણે પોંખનું જે સ્ટેપિંગ બનાવવાનું છે એના માટે આપણે સેવને મિક્સર જારમાં ક્રશ કરી લેવાની છે અને આપણે સિંગદાણા છે એને પણ મિક્સર જારમાં ક્રશ કરી લેવાના છે. તો સૌ પ્રથમ પહેલાં આપણે આ સિંગદાણાને એડ કરી દઈશું મિક્સર જારમાં અને આપણે ક્રશ કરી લેશું. હવે આપણે સિંગદાણા પણ સરસ રીતે ક્રશ થઈ ગયા છે તો આપણે એક વાટકામાં લઈ લઈશું. આજે સિંગદાણાને ભૂકાને ક્રશ કર્યો છે, આપણે લઈ લઈશું વાટકામાં. લઈ લઈશું. હવે આને આપણે થોડીક વાર સાઈડ ઉપર મૂકી દઈશું. હવે આપણે જે સેવ લીધી છે આલુ સેવ એને પણ ક્રશ કરી લઈશું. હવે આપણે સેવને પણ સરસ રીતે ક્રશ કરી લીધી છે. હવે આપણે વાટકામાં લઈ લઈશું. આ રીતની આપણે રાખવાની એમ, બહુ એકદમ ઝીણી નહીં ને આમ દરદરી આ રીતની સેવ આપણે મિક્સર જારમાં ક્રશ કરવાની એમ. હવે આપણે લીલી જુવારની આપણે જે કંઈ છે એનું સ્ટેપિંગ બનાવી લઈશું. મેં અહીંયા 250 ગ્રામ જે જુવાર લીધી છે લીલી જુવાર એનું આપણે સ્ટેપિંગ બનાવી લઈશું. આપણે એક બાઉલમાં એડ કરી દઈશું એમ. પછી આપણે જે આ સિંગ છે, સિંગ આપણે મિક્સર જારમાં ક્રશ કરી છે એ પણ આપણે એડ કરી દઈશું. સેવ આપણે મિક્સર જારમાં ક્રશ કરી છે એ પણ એડ કરી દઈશું. 2 ચમચી તલ લીધા છે એ પણ આપણે એડ કરી દઈશું. કાજુના ટુકડા એ પણ આપણે એડ કરી દઈશું. ખાંડ લીધી છે 2 ચમચી એ પણ આપણે એડ કરી દઈશું. ગરમ મસાલો લીધો છે એ પણ આપણે એડ કરી દઈશું. આપણે આ દ્રાક્ષ લીધી છે એ પણ આપણે એડ કરી દઈશું. 1 ચમચી મીઠું લીધું છે એ પણ આપણે એડ કરી દઈશું. પછી આપણે ધાણા લીધા છે એ પણ થોડાક ઉપરથી એડ કરી દઈશું આ રીતે. હવે આપણે આ સ્ટેપિંગને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું આ રીતે. હવે આ બધો એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયો છે મસાલો. હવે આમાં થોડીક આપણે મરચી એડ કરીશું. મરચી આપણે અંદર નાખતા ભૂલાઈ ગઈ છે એટલે આપણે આ રીતે ઉપરથી સ્ટેપિંગમાં નાખી દઈશું. પાછું આપણે આ રીતે સરસ રીતે મિક્સ કરી દઈશું. અને આમાં તમે ખમણેલું ટોપરું પણ નાખી શકો છો, પણ મેં આમાં એડ નથી કર્યું. આમાં લસણ પણ લીલું તમે નાખી શકો છો. કારણ કે હું જૈન બનાવવાની છું પેટીસ, એટલે હું જૈન બનાવવાની છું આજે. અને તમે લસણ લીલું આમાં નાખી શકો છો. અને આમાં ટોપરું મેં નથી નાખ્યું કારણ કે અમારા ઘરમાં 2-3 જણા ટોપરું નથી ખાતા, એટલે મેં આમાં ટોપરું એડ નથી કર્યું. બાકી તમે આ પેટીસની અંદર આ જે સ્ટેપિંગમાં તમે ટોપરું નાખી શકો છો.
હવે આપણે સરસ રીતે સ્ટેપિંગ તૈયાર થઈ ગયું છે, તો હવે આપણે આની ગોળ ગોળ એકદમ સરસ રીતે ગોટી વાળી લઈશું. આ રીતે એટલું એટલું સ્ટેપિંગ લઈ અને આપણે ગોટી વાળી લઈશું. આ રીતે પછી આ રીતે વાળવાની, એકદમ તૂટી ન જાય એ રીતે આપણે પહેલાં ધ્યાન રાખવાનું. આ રીતની વાળવાની, આ રીતે એક એક ગોટી કરીને મૂકતું જવાનું. હવે આ રીતે, આ રીતે આ સરસ રીતે આ રીતે ગોળ ગોળ વાળવાની. સ્ટેપિંગ આપણે થોડુંક થોડુંક લેતું જવાનું અને ગોટીને આપણે આ રીતે વાળતી જવાની. આ રીતે આપણે બધી ગોટીને વાળી લઈશું. હવે આપણે સરસ રીતે આ પેટીસને વાળી લીધી છે, એક સરખી આપણે આ પેટીસ વાળી છે, તો આપણે એને થોડીક વાર સાઈડ ઉપર મૂકી દઈશું આ રીતે. અને જે હવે આપણે આ બટેકા લીધા છે બાફેલા, એને આપણે આ ખમણી લીધી છે, ખમણીથી આપણે બટેકાને ખમણી લઈશું. આ રીતે બટેકાને ખમણી લેશું. એક વાત ખાસ ધ્યાન રાખવાનું છે, બટેકા તમે બાફી અને તરત જ આ રીતે તમારે ખમણી લેવાના છે, નહીતર પછી એમ કે બટેકા એકદમ ચીકાશ ઉપર થઈ જાય છે એમ. એટલે તમારે આ તરત જ બાફીને ખમણી લેવાના છે આ રીતે, એટલે જેથી કરીને બટેકાની ચીકાશ નથી થતી એમ. આ રીતે આપણે બધા બટેકાને ખમણી લેશું. હવે આપણે સરસ રીતે આ બટેકાને ખમણીથી ખમણી લીધા છે, તો આપણે આની અંદર આ જે કોર્નફ્લોર લીધો છે એ આપણે એડ કરી દઈશું. હવે આપણે આને મિક્સ કરી દઈશું આપણે સરસ રીતે, જેથી કરીને આપણે પેટીસનું પડ સરસ થાય છે એમ. થોડુંક આપણે કોર્નફ્લોર નાખીએ તો પડ એકદમ સરસ રીતે આમ ચીકાશ જેવું લાગતું નથી આપણને. હવે આપણે સરસ રીતે જે આપણે પેટીસનું જે પડ છે એ આપણે સરસ રીતે તૈયાર કરી લીધું છે. હવે આપણે તેલ લીધું છે એક વાટકામાં, તેલને આપણે બંને હાથમાં લગાવી લેવાનું છે આ રીતે, જેથી કરીને આપણે આ બટેકાનું આ જે આપણે ચોટેની જે આ તૈયાર કર્યું છે, જે આ બટેકાનું આ જે પડડું તૈયાર કર્યું છે ચોટેની, એટલે આ રીતે સરસ રીતે થઈ જાય આપણે તેલ લગાવીએ તો. આ રીતે કરવાની છે આપણે પેટીસને, જે પેટીસનું પડ છે આ રીતનું આપણે રાખવાનું છે. હવે આપણે જે પેટીસ વાળી છે આપણે આ પડમાં નાખી અને આ રીતનું આ રીતની વાળી લેવાની છે. થોડુંક વધારે હોય તો આ રીતે કાઢી લેવાનું. આ રીતે ગોળ ગોળ રાઉન્ડમાં આ રીતે શેપ આપી દેવાનું આપણે પેટીસ. આ રીતની રાખવાની, પછી આપણે આ જે કોર્નફ્લોર લીધો છે એમાં આપણે આ રીતે રગદોળવાની. પછી આ રીતે આપણે કરી નાખવાની, આ જ રીતે આપણે બીજી પેટીસને પણ વાળી લઈશું. પાછું આપણે હાથમાં તેલ લગાવી આ રીતે પાછી આપણે પેટીસને એ રીતે વાળી લેવાની. આ રીતે પાછું આપણે પડને આ રીતે ફરી નાખવાનું છે.
પછી ગોળા આ રીતે ગોળ ગોળ આપણે વાળી દેવાનું છે. પછી આપણે લોટમાં આ રીતે રગડોળવાની છે. આ રીતે લોટમાં આ રીતે જે આ કોર્નફ્લોર લોટ લીધું છે મેં, આ કોર્નફ્લોર લોટમાં આ રીતે રગડોળી અને પાછી આ રીતે કરી નાખવાની છે આપણે, જેથી કરીને પેટી સરસ રીતે તળાય પણ જાય છે અને તેલમાં ચોટતી પણ નથી. આ રીતે આપણે બધી પેટીસને વાળી લઈશું. તો સરસ રીતે આપણે બધી પેટીસને સરસ રીતે આપણે વાળી લીધી છે. તો આપણે તેલ મૂકી દીધું છે ગેસ પર અને તેલ પણ આપણું આવી ગયું છે, સરસ રીતે ગરમ થઈ ગયું છે તેલ પણ. હવે આપણે એક એક પેટીસ કરી અને આપણે તળી લઈશું. એક એક આપણે તેલમાં આ રીતે પેટીસને મૂકતા જઈશું અને તળી લઈશું આ રીતે. જેટલી આપણે સમાય એટલી પેટીસને આપણે તળીશું. આ રીતે તળાવી દઈશું આપણે. સરસ રીતે આપણી પેટીસ તળાય છે અને કલર પણ એકદમ સરસ રીતે બ્રાઉન આવવા માંડ્યો છે. અને તમે પેટીસ તો ઘણી બધી ખાધી હશે, પણ આ લીલા જુવારની પફની પેટીસ તમે ક્યારેય નહીં ખાધી હોય. તમે એકવાર ઘરે જરૂરથી બનાવજો, ખૂબ સરસ લાગશે અને ટેસ્ટી લાગશે અને ખાવાની પણ ખૂબ મજા આવશે. તમે ગમે એટલી ખાશો તો ઓછી જ પડશે એમ, એવી જ આ પેટીસ લાગે. તમે ગમે એટલી ખાશો તો ઓછી પડશે અને તમને ખાવાનું મન થાય જ કરશે, એવી આપણી પેટીસ આપણી આ બની છે એમ. હવે આપણે સરસ રીતે તળાઈ ગઈ છે તો આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. તમે જોઈ શકો છો સરસ આપણી પેટીસ બની છે, એક પ્લેટમાં લઈ લઈશું આપણે. હવે આ જ રીતે આપણે બધી પેટીસને તળી લઈશું. હવે આપણે સરસ રીતે બધી પેટીસને તળી લીધી છે તો આપણે એક આ ડીશમાં લઈ લઈશું. આ રીતે આપણે ગોઠવી દઈશું પેટીસને એક એક કરીને. હવે આપણે સરસ રીતે ડીશમાં આપણે પેટીસને મૂકી દીધી છે અને હું તમને એક પેટીસ ભાંગીને બતાવીશ. તમે જોઈ શકો છો સરસ રીતે અંદરથી સોફ્ટ અને બહારથી એકદમ કુરકુરી ખીસ્પી આપણી એકદમ લીલી જુવારની પેટીસ બની છે આપણી. જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી આપણી પેટીસ બની છે. તો તમે આ પેટીસને આ તમે આ લીલી ચટણી સાથે પણ ખાઈ શકો છો અને આ સોસ સાથે પણ ખાઈ શકો છો. અને તમે પણ આ પેટીસને ઘરે એકવાર જરૂરથી બનાવજો, ખૂબ ભાવશે અને ખૂબ સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગશે. તો તૈયાર છે આપણી લીલી જુવારની પેટીસ. અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. અને કમેન્ટ કરી જરૂર કહેજો કે મારી લીલી જુવારની પેટીસ તમને કેવી લાગે. જય સ્વામિનારાયણ.